समग्र राज्य में हाहाकार मचावी मुकनार अने अनेक पशुओं भोग लेना लंपी वायरसे पशुपालकों में दहशत फैलावी दीधी है। तो शू छे लंपी वायरस, केवी रीते फैलाय छे अने शू छे तेना लक्षणों जोईए आ विशेष अहेवाल में। गठियेदार चामडीनो रोग नाना तथा मोटा दुधाड़ा पशुओमां वायरसथी थतो चेपी रोग छे, जे मच्छर, माखी अने ईतરડીથી એક પશુથી બીજા પશુમાં ફેલાય છે। ચેપગ્રસ્ત પશુ ઘણી વખત 2-3 અઠવાડિયામાં પોતાની જાતે જ રોગમુક્ત થઈ જાય છે, પરંતુ અસરગ્રસ્ત પશુનું દૂધ ઉત્પાદન ઘટી જવાથી આર્થિક નુકસાન થાય છે। આ રોગમાં પશુઓનો મૃત્યુદર ઘણો ઓછો હોય છે, પરંતુ સંક્રમણનો દર વધુ હોવાથી રોગ આવવો અટકાવવો ખૂબ જરૂરી છે। આ રોગ પશુઓમાંથી મનુષ્યમાં પણ ફેલાઈ શકે છે, તેથી વધુ તકેદારી રાખવી આવશ્યક છે। લંપી વાયરસની સમગ્ર રાજ્યમાં દહેશત, પશુને રોગમાં આવે છે 2-3 દિવસ તાવ, પશુના શરીર પર ઉપસી આવે છે કઠણ ગોળાકારની ગાંઠો, અસરગ્રસ્ત પશુનું ઘટે છે દૂધ ઉત્પાદન, કોઈક વાર પશુનું થાય છે મોત, પશુપાલકોમાં છવાયો છે ડરનો માહોલ। રોગના ચિહ્નો જાણીએ તો આ રોગમાં 2-3 દિવસ તાવ આવે છે, પશુના શરીર ઉપર કઠણ ગોળ 2-5 સેન્ટીમીટર આકારની ગાંઠો ઉપસી આવે છે, જે ચામડીમાં તથા ઘણી વખત સ્નાયુ સુધી ઊંડી ફેલાયેલી હોય છે, તેમજ અસરગ્રસ્ત પશુના મોઢામાં ગળાની અંદરના ભાગમાં શ્વસનતંત્ર, લસિકા ગ્રંથિમાં અને પશુના પગમાં સોજો જોવા મળે છે। અસરગ્રસ્ત પશુનું દૂધ ઉત્પાદન ઘટે છે તથા પશુમાં વાંચિયાપણું જોવા મળે છે, કોઈક વાર પશુનું મૃત્યુ પણ થાય છે। અસરગ્રસ્ત પશુઓને અન્ય પશુઓથી અલગ બાંધવા, પશુની બાંધવાની જગ્યા માખી મચ્છર અને કથિરી રહિત રાખવી, રોગથી સંક્રમિત પશુને ખોરાક અને પાણી અલગ આપવું, અસરગ્રસ્ત વિસ્તારમાં પશુઓને ચરવા લઈ જવાનું ટાળવું, પશુ રહેઠાણ જગ્યાએ જીવાણુનાશક દવાઓનો છંટકાવ કરવો। વધુ માહિતી માટે નજીકના સરકારી પશુ દવાખાનાનો કરવો સંપર્ક। રોગનો અટકાવ કરવા અને તકેદારીના ભાગરૂપે અસરગ્રસ્ત પશુઓને અન્ય પશુઓથી અલગ બાંધવું, પશુની બાંધવાની જગ્યા માખી મચ્છર અને કથિરી રહિત રાખવી, તેમજ રોગથી સંક્રમિત પશુને ખોરાક અને પાણી પણ અલગ આપવું, અસરગ્રસ્ત વિસ્તારમાં પશુઓને ચરવા લઈ જવાનું ટાળવું, સાથે સાથે પશુ રહેઠાણ અથવા વાડાઓને જીવાણુનાશક દવાઓ જેવી કે ઇથર 20%, ફોર્મેલિન 1%, સોડિયમ હાઇપોક્લોરાઇડ 2-3% છંટકાવ કરવો, તેમજ વધુ માહિતી માટે નજીકના સરકારી પશુ દવાખાનાનો પણ સંપર્ક કરવો। ઘરગથ્થુ ઉપચારની વાત કરવામાં આવે તો નાગરવેલના પાન 10 નંગ, કડામારી 10 ગ્રામ, મીઠું 10 ગ્રામ, ગોળ 50 ગ્રામ લેવું। મિશ્રણ બનાવવાની રીત પર નજર કરીએ તો ઉપરોક્ત વસ્તુઓનું મિશ્રણ કરી નાના નાના ભાગ કરી પ્રથમ દિવસે 3 કલાકે પશુને ખવડાવવું, ત્યારબાદ બીજા દિવસથી ઉપરોક્ત મિશ્રણ દિવસમાં 3 વખત એમ 2 અઠવાડિયા સુધી ખવડાવવું, તેમજ 2 કળી લસણ, સૂકા ધાણા 10 ગ્રામ, જીરું 10 ગ્રામ, તુલસીના પાન 1 મુઠ્ઠી, તજ 10 ગ્રામ, કાળામરી 10 ગ્રામ, નાગરવેલના પાન 5 નંગ, નાની ડુંગળી 2 નંગ, કરિયાતાના પાન 10 નંગ, તેમજ મીઠી તુલસીના પાન 1 મુઠ્ઠી,
બીલીના પાન એક મુઠ્ઠી અને ગોળ 100 ગ્રામ ઉપરોક્ત વસ્તુઓનું મિશ્રણ કરી નાના નાના ભાગ કરી પ્રથમ દિવસે દર 3 કલાકે પશુને ખવડાવવું, ત્યારબાદ બીજા દિવસે ઉપરોક્ત મિશ્રણ દિવસમાં 2 વખત એમ 2 અઠવાડિયા સુધી ખવડાવવું। બાહ્ય ઉપચારની વાત કરવામાં આવે તો દઢુણોના વાંછી કાંટો પાન 1 મુઠ્ઠી, લસણ 10 કળી, લીમડાના પાન 1 મુઠ્ઠી, નાળિયેર અથવા સરસિયાનું તેલ 500 મીમી તેમજ મહેંદીના પાન 1 મુઠ્ઠી, હળદર 20 ગ્રામ અને તુલસીના પાન મુઠ્ઠી। મિશ્રણ બનાવવાની રીત પર નજર કરીએ તો ઉપરોક્ત વસ્તુઓનું મિશ્રણ ગરમ કરી ઠંડુ પાડ્યા બાદ હાથના મોજા પહેરી પશુના શરીર ઉપર લગાડવું। ब्यूरो रिपोर्ट, अरवली समाचार, मोड़ासा।